દાબેલીમાં માંડવી એટલે એક એનું જન્મસ્થળ કહી શકાય આપણે, તો એમાંથી તો ઘણી બધી સારી સારી દાબેલી છે, એમાંથી એક સારું નામ પણ છે મનીષભાઈનું. આ મનુભાઈ છે એનો મની રોટી વાળો કહેવાય, માંડવીનો પ્રખ્યાત. અને અહીંયા કોઈ આવે તો દાબેલી ખાવી જોઈએ કે નહીં? 100% 110% ખાવી જોઈએ. મનુભાઈની રોટી એટલે સમજી લો તમે ક્યાં બીજે જાઓ જ નહીં. બટેકાનો જે મસાલો છે થોડો સ્પાઇસીનેસ, લસણ ગાર્લિકમાં તમને થોડો સ્વાદ મળશે. બીજી વાત, સિંગદાણાનો જે આપણે મસાલા સિંગ કહીએ છીએ એનું જે કોમ્બિનેશન ભેગું થાય છે એટલે પરફેક્ટ માંડવીનો ઓરિજિનલ સ્વાદ બને છે. 100% મનુભાઈ શનિવારે જે કોપરા પાક બનાવે છે એટલો સરસ, એટલો ટેસ્ટી અને હેલ્ધી હોય છે, મેં અમદાવાદમાં ક્યાંય ખાધો નથી. માંડવી ફરવા આવો છો, દાબેલી ટ્રાય કરવી છે તો આ જગ્યાએ તમે આવી શકો છો. ચલો વિડીયો શરૂ કરીએ. હેલો ફૂડ વેલી, કેમ છો? માંડવીના એપિસોડમાં આપ સૌનું બધાનું સ્વાગત છે. અમારા સાથે ડેનિસભાઈ છે. તો ડેનિસભાઈ, હવે આ એક્ઝેક્ટલી માંડવીમાં કયો એરિયા કહેવાય છે એમ કે? આપણે આ મેઇન બજારમાંથી આવ્યા. હા, વેજીટેબલ માર્કેટ. ઓકે, શાક માર્કેટ એક્ઝેક્ટ સામે મનીષભાઈ દાબેલીવાલા. બરાબર, એનું શાક માર્કેટને એક્ઝેક્ટ સામેના ભાગે થોડીક જગ્યા છે એની ભાગે, તો કયા ટાઈમે આવે છે, શું હતું હોય છે ખાલી એ કહી દો તમે. એમ તમને કદાચ નવાઈ લાગશે. હા, સાંજના 5 વાગ્યા પછી આવે. સાંજે 5 વાગે? ઓકે, 7:30 પૂરો. 7:30 વાગે પૂરું જ? 2-2.5 કલાક જ. 2-2.5 કલાક જ મળે ખાલી દાબેલી? તો તમે ભીડ જોઈ શકો છો કેટલી છે. તો દાબેલીમાં માંડવી એટલે એક એનું જન્મસ્થળ કહી શકાય આપણે, તો એમાંથી તો ઘણી બધી સારી સારી દાબેલી છે, એમાંથી એક સારું નામ પણ છે મનીષભાઈનું. તો ચલો જોઈએ હવે કે આ માંડવીની પ્રખ્યાત દાબેલી મનીષભાઈની જે કહેવાય છે કેવી છે. આ મનુભાઈ છે એનો મની રોટી વાળો કહેવાય, માંડવીનો પ્રખ્યાત. એનો મેન સ્થાન કાંઠા ઉપર હતો, અટાણે છેલ્લો 4-5 વર્ષથી અહીંયા માંડવીમાં માર્કેટ કને આવે છે. અને અહીંયા કોઈ આવે તો દાબેલી ખાવી જોઈએ કે નહીં? 100% 110% ખાવી જોઈએ. મનુભાઈની રોટી એટલે સમજી લો તમે ક્યાં બીજે જાઓ જ નહીં. તમે કેટલા ટાઈમથી ખાવ છો? અરે મને તો નાનકોળો હતો, 15-16 વર્ષ હતો ને, એને સમજી લો ઓલા કચોળી ને એ ત્યારથી જ ખાઈએ છે. અટાણે રોટી એટલે રોટી, એની પાછળ સમજી લો લાઈન લગાવી દીધી છે. હવે ઘણું બધું નામ તમારું સાંભળ્યું છે, તો આ કેટલા વર્ષથી તમારે આપણે અહીંયા ચાલુ રહે છે અને 2-2.5 કલાક કેમ બનાવો છે પહેલા તો એ પૂછવું છે. 42-43 વર્ષ જેવું થઈ ગયું છે, તો પહેલા દાબેલીની શરૂઆત કેવી રીતે તમે આમ કરી હતી એમ કે? હજુ કેટલાથી પાઉથી લઈ આવ્યા હતા કે કેવી રીતે શરૂઆત કરી હતી? ત્યારે તો 15-20 રૂપિયા હતા. 15-20 પૈસા હતા. 20 પૈસા બરાબર છે. અને બીજી આપણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ દાબેલી મળે બરાબર છે, તો આપણી અહીંયાની વિશેષતા શું કહેવાય છે? માંડવીમાં બધી અને ઓપનિંગ અહીંયાથી માંડવીથી થઈ. બરાબર, માંડવીથી થાય છે. અને આ પાવ મેં સાંભળ્યું છે કે પાવ છે એ કલાક કલાકે આવે, વાત સાચી? તાજા આવે, ફ્રેશ આવે, તાજા તાજા ડાયરેક્ટ આવતા છે. મનુભાઈ શનિવારે જે કોપરા પાક બનાવે છે એટલો સરસ, એટલો ટેસ્ટી અને હેલ્ધી હોય છે, મેં અમદાવાદમાં ક્યાંય ખાધો નથી, એટલો સરસ કોપરા પાક હોય છે. અને સાથે ફરાળી બટેકા પણ એ શનિવારે રાખે છે, બહુ સરસ હોય છે. ફરાળી બટેકા? હા, મસાલા બટેકા ફરાળી બહુ સરસ હોય. હવે શું નાખો છો આપણે? નહીં, બટાકાનો મસાલો ને મસાલો છે. બટાકાનો મસાલો છે? ઓકે. પછી આ છે? હા, બટાકા છે, મસાલો છે. એ ગ્રેવી ફોર્મમાં છે ને? પેલું એરો આવો છે જાદુ, પેલું આખું કડક વાળું છે. કડક વાળું છે. પછી આપણો દાણા, સિંગદાણા છે. આમાં મસાલા છે, મસાલો બધે કઈ આવે અંદર. ઓકે, બધા ઓછો એ પ્રમાણે ક્વોન્ટિટી પ્રમાણે આવે. બરાબર છે. મારી ફરાળી બનાવો. હા, ફરાળી છે ને? હા, ફરાળી ફરાળી. હવે આ શેનો મસાલો છે ભાઈ? હા, દાબેલીનો મસાલો છે. એટલે કેવી રીતે મસાલો? મતલબ એટલે આ સૂકો મસાલો છે, આમાં તમને ખાલી બટેકા ને અને તેલ જ નાખવાનું રહેશે. બટેકા ને તેલ? હા, બાકી રેડી છે. ઓકે, આમ બનાવટ કેવી રીતે કરવાની હોય? એટલે તમે 1 કિલો, આ 2 કિલો મસાલો છે, 1 કિલો બટેકામાં હાલી જશે. 1 કિલો બટેકા તમે બાફો એટલે અડધાના તમે પીસ કરી નાખવાના, મેશ કરી નાખવાના. પછી અડધો જે માલ હોય એના તમને જે રીતે પીસ કાપતા હોય નાના મોટા એ પ્રમાણે, પછી રેડી થાય એટલે એના ઉપર ઓલા પીસ કર્યા હોય ને તમે એ નાખી દેવાના, બાકી રેડી છે. બાકી આનું બીજું કોઈ વસ્તુ કરવાનું નહીં? એક જેટલો મસાલો એટલો તેલ અને 250 ગ્રામ મસાલો એટલે કિલો બટેકામાં હાલે. બરાબર, તેલમાં ગરમ કરી અને જરાક રાખવાનો, તો સ્વાદ મતલબ ફ્લેવર આવશે તમને. ઓકે, તો જે કદાચ કોઈ આવે છે અહીંયા, તો આ જગ્યાએ દાબેલી ખાધા પછી આમનો મસાલો બી છે તો એ પણ તમે ઘરે લઈ જઈ શકો છો. અને આમ કદાચ હોય તો આ કેટલા લોકોને થઈ જાય મારો મસાલો? 5-6 જણા. એટલે એક ટાઈમનો આપણે કદાચ આપણે કચ્છનો ઓરિજિનલ ટેસ્ટ લેવો હોય તો આ મસાલો થઈ જાય. તો આ છે ને 250 ગ્રામનું પેકેટ છે, 110 રૂપિયા પ્રાઇસ છે. તમે ઘરે બેઠા પણ તમારો કચ્છનો ઓરિજિનલ સ્વાદ તમને જોતો હોય તો પણ તમને મળી જશે. આજે આપણે ફર્સ્ટ ટાઈમ તમારું કચ્છમાં સ્વાગત છે, દાબેલી શરૂઆત કરીએ. વાહ, અને સાંજનો સમય છે ભાઈ અને તમે માંડવીમાં છો, તો તમારા હાથની અંદર ભાઈ દાબેલી સિવાય કંઈ શોભે નહીં.
100% બરાબર છે તો શરૂઆત કરીશું હું અને દેનિશભાઈ ચલો માંડવીની પહેલી દાબેલી જોઈએ છે કેમ જબરદસ્ત ખ્યાલ પડ્યો કે દાબેલી એટલે શું કહેવાય હવે વાત કરી તમે હવે હું તમને સવાલ પૂછું યસ તમારું ચેનલનું નામ શું કભી ખાયા ક્યા કભી ખાયા ક્યા બીજી દાબેલી જે ટ્રાય કરેલી છે ગુજરાતમાં અલગ અલગ ખૂણે તે વેલા કેવો છે તમને સમજાવી દઉં પાઉ છે એ પહેલાં કહ્યું ને તાજા અને સોફ્ટ છે એની સૌથી મેઇન ખાસિયત છે રોટી એટલે આપણે અહીંયા આપણે નોર્મલ લેંગ્વેજમાં આપણે જે કહીએ છીએ પાઉ તે એટલા સોફ્ટ છે કે ખાવાની એના સાથે કોમ્બિનેશન સૌથી વધારે મજા આવે છે બટેકાનો જે મસાલો છે થોડો સ્પાઇસીનેસ લસણ ગાર્લિકમાં તમને થોડોક સ્વાદ મળશે બીજી વાત તમને એક આંબલીનો થોડોક પલ્પ ને છે ખટાશ છે તીખાશ છે એનું આખું કોમ્બિનેશન ભેગું થાય અને પ્લસ સિંગદાણાનું જે આપણે મસાલા સિંગ કહીએ છીએ એનું જે કોમ્બિનેશન ભેગું થાય છે એટલે પરફેક્ટ માંડવીનો ઓરિજિનલ સ્વાદ બને છે 100% ને તમે પાઉની વાત કરીને હા તો પાઉ આ ઓવનના નથી ઓકે આ એકચ્યુઅલી સવારે 4 વાગે એની પ્રિપેરેશન ચાલુ થાય છે હા હા પછી એને ભઠ્ઠીમાં નાખે છે લાકડા સાઈડમાં ચાલુ હોય એમાં ભઠ્ઠીમાં નાખે છે બ્લોક વેસ્ટ બને છે ઓવનના પાઉ નથી ઓવનના પાઉનો તમે સોફ્ટનેસ એટલી નહીં આવે સોફ્ટનેસ ના આવે આ જે નેચરલ વસ્તુ છે અને બીજું વસ્તુ જેમ કે આ એટલે તે પાઉ પડ્યા છે તો એ આટલા અત્યાર માટે જ હોય કે પછી આ ખૂબ ટાઈમ પૂરો થઈ જાય હા બનવાનો પાછો નવા આવી જશે ફ્રેશ પાઉ આવી જશે એટલે પાછો બીજા ફ્રેશ પાઉ આવી જશે ક્યાં વાત છે ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે ભાઈ આપણે દુકાન ચાલુ કરવાની હોય તો એને આખો દિવસનો જેટલો સ્ટોક હોય પહેલા લઈ લેતા હોય છે પણ અહીંયા એવું તે નહીં ધંધો સાહેબ 2-2 કલાક જ કરે છે કલાક કલાકે માણસોને ફ્રેશ સ્ટોક શું કામ ન કરડો આવે હા હા ક્યાં વાત છે 2-2 કલાક માટે ખાલી દાબેલી મળે છે અને લોકો લાઈન લગાવી દે છે અને માર્કેટની અંદર છે તો બી લોકો નાનું સાધન પણ ખાસ નહીં અને ખાસ તમારે કહી દઉં છું કે તમે અહીંયા આવો છો તો નજીકમાં કોઈ બી સારી જગ્યાએ ગાડી પાર્ક કરો કેમ કે અંદર રિક્ષા અથવા તો કોઈ એવું વસ્તુ આવતી નથી તમારે ચાલતું આવવું પડશે અથવા તો તમારે 2-વ્હીલર હોય તો તમે આવી શકો છો બહુ જ મજા અને કમ્પ્લેન તો છે સૌથી મોટી છે એક દાબેલીથી પેટ ના ભરે નહીં ભરે તમારે 2 દાબેલી તો જોશે એક દાબેલીની પ્રાઇસ 15 રૂપિયા છે એ હમણાં 15 રૂપિયા કર્યા છે મહિનો દિવસ થયો બાકી 10 જ રૂપિયા હતા જ્યારે પાઉન વધ્યા એટલે મનીષભાઈ વધારે પાઉન 10 રૂપિયાના 15 રૂપિયા કર્યા બાકી 10 રૂપિયામાં મહિનો દિવસ સુધી આજથી મહિનો દિવસ પહેલા 10 રૂપિયા જ હતા પાઉન વાહ તો મને તો ખૂબ મજા આવી ગઈ છે ધીરે ધીરે હવે ટાઈમ એમને કીધું કે 6 વાગે 6 સાડા 6 થાય એટલે ક્રાઉડ વધશે ક્રાઉડ થવા ચાલુ થઈ ગયા છું એટલા માટે તમે સહેજ વહેલા આવી ગયા છે હવે એપિસોડ સાથે હું તમને ફરીથી મળીશ આ
સબસ્ક્રાઇબ કરતા જાઓ, ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ફોલો કરતા થાઓ. નવા એપિસોડ સાથે હું તમને મળીશ, ત્યાં સુધી અમને આપો રજા. જય હિંદ અને રાધે રાધે. માંડવીની દાબેલી અહીંયા આવવાનું ખાસ ભૂલાય નહીં.